दमणमां पंचायती राज सेमिनारमां रात्रिना देवका बीच नमो पथ उपर सांस्कृतिक आदिवासी तारपण नृत्ये आकर्षण जमाव्युं। સંપ્રદેશ દમણ ખાતે ગુજરાત મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોની જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની પ્રદેશ ભાજપ દ્વારા પંચાયતી રાજ અંગે 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસના પંચાયતી રાજના કાર્યક્રમમાં અલગ અલગ રાજ્યોના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 6 રાજ્યોની જિલ્લા પંચાયતના અધ્યક્ષસ્થાના સેમિનારનો પ્રારંભ કેન્દ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે કરવામાં આવ્યો હતો અને ગત રાત્રિના સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ દેવકા બીચ નમો પથ ઉપર રાખવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય નેતાઓ જોડાયા હતા। કાર્યક્રમનું આયોજન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાનવેલથી આવેલ આદિવાસીઓએ તારપા નૃત્ય રજૂ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી। विभागों के जो मंत्री हैं वो इन पंचायती राज परिषदों में आए हैं। इस परिषद में भी श्री कपिल मोरेश्वर पाटिल यहाँ पर कल आएंगे और अन्य भी मंत्री इसमें उपस्थित रहेंगे जरूर। इसके साथ साथ हमने पंचायती राज परिषद के माध्यम से सरकारी योजनाओं को ग्रामीण अंचलों तक ले जाना, उसमें पंचायती राज संस्थाओं की भूमिका, इसके साथ साथ पार्टी की विचारधारा और पार्टी के ग्रामीण विकास के बारे में जो सोच है, उस सोच कुशल प्रबंधन के लिए आवश्यक कुशलताओं का विकास और एकाध सत्र में उनकी जो समस्याएं हैं पंचायती राज संस्थाओं के अध्यक्ष उपाध्यक्षों की, उसकी खुली चर्चा, इस तरीके का प्रायः इन परिषदों का स्वरूप रहा है। इसके पहले वाली दोनों परिषदों में माननीय अध्यक्ष जी समापन सत्र में उपस्थित थे। इस परिषद के लिए उनके पहले से तय कार्यक्रम के अनुसार वो होना संभव नहीं था, इसलिए आज सुबह ही उनका एक सत्र हुआ है और कल हमारे राष्ट्रीय महामंत्री संगठन श्री बी एन संतोष जी की उपस्थिति में इस परिषद का समापन का कार्यक्रम होगा। ધરમપુરમાં રખડતા ઢોરોના ઘડામાં રેડિયમ પટ્ટા બાંધી ગૌરક્ષકો દ્વારા અકસ્માત રોકવાનો પ્રયાસ। રાત્રિના પસાર થતા વાહન ચાલકોને દૂરથી પણ ગૌવંશ નજરે પડે તે માટે 100થી વધુ પશુઓને રેડિયમ પટ્ટા બાંધ્યા। ધરમપુર પંથકમાં મુખ્ય માર્ગ ઉપર ઢોરોનો જમાવડોને લઈ અનેકવાર વાહન ચાલકો સાથે અકસ્માતો સર્જાય છે। ખાસ કરીને રાત્રિના પસાર થતા વાહન ચાલકોને માર્ગ ઉપર ઢોર નજરે ન પડતા ગૌવંશ અને વ્યક્તિ બંનેનું જીવન જોખમમાં મુકાય છે। ત્યારે આવા અકસ્માતોને રોકવા પ્રાણી ફાઉન્ડેશન ધરમપુરના ગૌરક્ષકો દ્વારા 100થી વધુ ગૌવંશને રેડિયમ પટ્ટી બાંધવામાં આવી હતી, જેથી રાત્રિના પસાર થતા વાહન ચાલકોને દૂરથી પર ગૌવંશ નજરે પડે અને અકસ્માતો ટાળી શકાય। આ અભિયાનમાં ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ એકે પ્રજાપતિએ પણ સહયોગ આપ્યો હતો અને ધરમપુરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોના ઘડામાં ચમકદાર રેડિયમ પટ્ટા બાંધવામાં આવ્યા હતા, જેથી સંભવિત માર્ગ અકસ્માતને અંકુશમાં લઈ શકાય અને નિર્દોષનો જીવ બચાવી શકાય। ઉમરગામના કલગામ ખાતે રાયનીવાડા હનુમાન મંદિરે શ્રાવણના શનિવારે ભક્તોના ઘોડાપોળ ઉમટ્યા। વર્ષો પહેલા રાયનીના વૃક્ષમાં હનુમાનજી પ્રગટ થતા મહિમા પ્રચલિત થતા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર।
उमरगाम तालुकाना कलगाम खाते आवेला रायणीवाड़ा हनुमानजीनी गाथा गुजरात सहित अन्य राज्यों में प्रख्यात छे। त्यारे आजे श्रावणना शनिवारने लई भक्तोना घोड़ा पुड़ुमटी पड्या हता। वर्षो पहेला रायणीना वृक्षमां हनुमानजी प्रगट थया बाद अहींनो महिमा एटलो प्रचलित थयो के श्रावण महीना मंदिर मध्यरात्रिए खोली देवामां आव्युं छे। रात्रे 12 वाग्या बाद भक्तोनी लांबी कतारे शनिवारना महिमाने आस्था ने श्रद्धा साथे जोड़ी दीधो हतो। મહિલા અને પુરુષોની લાંબી કતારોએ મંદિરમાં જય શ્રીરામના નારાઓ સાથે વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતું। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તોના ઘોડાપુર ઉમટી પડતા હનુમાનજીના મંદિરની આસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે। નાના બાળકો માટે કે પરિવારના સ્વાસ્થ્ય સુખ માટે લોકો અહીં આવે છે અને તેલ સિંદૂર અર્પણ કરી ધન્યતા અનુભવે છે। जय श्री राम। आज रोज श्रावण मासनो पहेलो शनिवार छे। लगभग रात्रिना 12:39 थी मंदिर खुल्लू मुकवामां आव्युं हतुं दर्शनार्थी भाईओ माटे। कोरोना काळ दरमियान मंदिर सवारे आपणे 5 वागे खोलवानो एक निर्णय लीधो हतो। ત્યારબાદ દૂર દૂરથી આવતા દર્શનાર્થી લાગણી હતી કે અમે પગપાળા આવતા હતા એ રાતના આવી નહીં શકતા હતા, એટલે 12:10 ફરી એક મિટિંગ કરવામાં આવી અને રાત્રે 12:39 મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું। 12:39 લઈને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થી ભાઈઓ બહેનોએ લાભ લીધો છે અને પોતાની જાતે ધન્યતા અનુભવી છે। દાદા આપણા બહુ ચમત્કારિક છે, દરેકની પ્રાર્થના સાંભળે છે, દરેકનું કાર્ય થાય છે અને આગળ પર દાદા સૌનું કામ કરે ટ્રસ્ટ વતીથી અને દાદાના સૌના આપણા તાલુકા આપણા ગુજરાત રાજ્ય અને આપણા ભારત દેશ પર એમના આશીર્વાદ રહે એવી જ અમારો મંદિર ટ્રસ્ટગણ અને દર્શનાર્થી ભાઈઓ બહેન તરફથી લાગણી છે। સૌને જય જય શ્રી રામ। વલસાડ તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો। વિદ્યાર્થીઓએ રાસ ગરબા દેશભક્તિ ગીત અને નૃત્ય સહિતની કુલ 6 કૃતિઓ રજૂ કરી। જે રીતે સરદારની વિરાટ પ્રતિમા માટે ખેડૂતો પાસેથી ઓજાર એકત્ર કરાયા તેમ દેશભરમાં માટી એકત્ર કરી દિલ્હીમાં અમૃત વાટિકા બનાવાશે હોવાનું જણાવતા મંત્રી મુકેશભાઈ પટેલ, દેશની આઝાદી બાદ તમામ રજવાડાઓને એક કરી અખંડ ભારત બનાવનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમા બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશભરના ખેડૂતો પાસેથી ઓઝાર પ્રતિકરૂપે એકત્ર કર્યા અને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી તેમ હવે દેશભરના ગામોમાંથી માટી એકત્ર કરી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક શહીદોની સ્મૃતિમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે, જેમાં વલસાડની માટીની પણ સુગંધ આવશે એવું રાજ્ય વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું। મંત્રીએ વધુમાં જણાવ્યું કે દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત મારી માટી મારો દેશ અને માતીને નમન વીરોને વંદન કાર્યક્રમ ગામે ગામ યોજાય છે, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાથી 9 ઓગસ્ટે કરી હતી। આ કાર્યક્રમમાં ગામે ગામ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। દેશભરના ગામની માટી દિલ્હી કર્તવ્ય પથ ઉપર જશે અને ત્યાં અમૃત વાટિકા બનાવવામાં આવશે। આ અમૃત વાટિકા એક ભારત શ્રેષ્ઠ ભારતનું ભવ્ય પ્રતીક બનશે। આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીના હસ્તે વૃક્ષારોપણ અને ત્યારબાદ શિલા કમલમ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી પુષ્પ અર્પણ કરી વંદન કર્યા હતા। વિદ્યાર્થીઓ તેમજ કલાકારો દ્વારા રાસ ગરબા નૃત્ય સાથે દેશભક્તિના માહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો। આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ સભ્ય ડોક્ટર કેશી પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણી, જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ સમિતિના ચેરમેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારી માટી મારો દેશ આની શરૂઆત 9 ઓગસ્ટના દિને કરવામાં આવી અને હમણાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તાપી જિલ્લામાંથી આની શરૂઆત કરી હતી અને એ પછી બધા જ ગામોની અંદરથી ગામે ગામથી બધાના ચપટી માટી આપણા ઘરના દરેક નાગરિકોએ એક દેશ પ્રત્યેના પ્રેમભાવ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર જે આ કાર્યક્રમ મારી માટી મારો દેશ ઉજવાઈ રહ્યો છે ત્યારે બધાએ જ લગભગ 96 ગામ પંચાયતે આ બધી માટીઓ એકત્રી કરી અને આજે
એ બધી માટે લાવીને આજે તાલુકા લેવલનો આપણે કાર્યક્રમ અહીંયા આગળ કરીએ. મિત્રો, જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણે જોયું છે કે વર્ષો પહેલા આપણા ગુજરાતના મોટા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે 550 જેટલા રજવાડાઓને એક કરીને એક શ્રેષ્ઠ ભારત બનાવ્યું, અને એને પણ અત્યાર સુધીમાં કોઈએ પણ એ નોંધ ના લીધી હતી. પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે આ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એ ખેડૂત પુત્ર હોવાના નાતે મોદી સાહેબે નક્કી કર્યું કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને 182 મીટર ઊંચી ભઠ્ઠીમાં, જે સમગ્ર વિશ્વની અંદર ઊંચામાં ઊંચી ભઠ્ઠીમાં બનાવવાનું નક્કી કર્યું. જૂની પેન્શન યોજના બાબતે ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદન પત્ર આપ્યું. ધરમપુરમાં જૂની પેન્શન યોજના બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે સપ્ટેમ્બર 2022માં થયેલ સમાધાન મુજબ મુખ્ય 14 મુદ્દા પૈકી મહત્તમ મુદ્દાઓ સ્વીકારવામાં આવેલ હોય, જેમાં તારીખ 1 એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા, તેમજ તારીખ 1/4/2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ CPFમાં સરકાર દ્વારા 10% ને બદલે 14% ફાળો ઉમેરવા બાબત, તેમજ અમારી માંગણી મુજબ 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા, આ બાબતે જે પરીક્ષા ન લેવાય હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ, પરંતુ 3 પડતર પ્રશ્નોનો ઉકેલ ન મળતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના કાર્યાલય પર પ્રાથમિક શિક્ષક સંઘ ધરમપુરના પ્રમુખ વિજયસિંહ પરમાર, મહામંત્રી કેતન ગરાસિયા, શંકર પટેલ વગેરેએ ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિજયસિંહજી પરમાર, પ્રાથમિક શિક્ષક સંઘ ધરમપુર પ્રમુખ. આજરોજ તમામ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓ અને માનને સંસદ સભ્યશ્રીઓને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજરોજ સરકારશ્રી સાથે સપ્ટેમ્બર 2022માં થયેલ સમાધાન મુજબ 14 જે મહત્વના પ્રશ્નો હતા તેમાંથી સરકારશ્રી સાથે સમાધાન થયેલ હતું. તે પૈકીના 11 પ્રશ્નોનો હલ થઈ ગયો હતો, પરંતુ જે મહત્વના પ્રશ્નો 3 પ્રશ્નો હતા અમારા, જૂની પેન્શન 2005 પહેલાંનાને અને ત્યાર પછી નિવૃત્તિ અને વર્ધિત પેન્શનની અંદર 10% સામે 14% આપવાનું નક્કી થયેલું, અને 45 વર્ષ પછી જે ઉંમરવાળા છે એમને પરીક્ષામાંથી બહાર દૂર કરી એમને ઉચ્ચતર આપવાનું વાત નક્કી કરેલ હતી. પરંતુ આજ દિન સુધી આ મહત્વના 3 પ્રશ્નો જે બાકી રહ્યા છે સરકારશ્રી તરફથી, તો સરકારશ્રીને જાણ કરવા માટે એક આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ રાજ્યમાં આજે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અમારા સોસાયટીના પ્રમુખશ્રી, અમારા સંઘના મહામંત્રીશ્રી, સહમંત્રીશ્રી, અમારા જિલ્લા કારોબારી, આંતરિક ઓડિટર, જિલ્લા પ્રચાર મંત્રી, સોસાયટીના સહમંત્રીઓ, તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબના કાર્યાલય ખાતે જઈ અમે આવેદન પત્ર આપ્યું છે અને અમારી માંગણી સરકાર સુધી પહોંચે એ માટે વિનંતી કરવામાં આવી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.